नमस्कार, हूँ डॉक्टर राजेश मणकर। अपनी सामे सरदार वल्लभ भाई पटेल, आपणा सरदार विषे थोड़ी बात करवा मांगू छू। हूँ सरकारी विनयन अने विज्ञान कॉलेज मरवा हड़प में व्याख्याता सहायक तरीके सेवा बजावू छू। भारतीय साहित्य अकादमी नवी दिल्ली द्वारा माळो वार्ता संग्रह निमित्ते मने राष्ट्रीय युवा पुरस्कार मळेल छे। सरदार साहेब विषे थोड़ी बात। सरदार वल्लभ भाई पटेल भारत देशना एक पायाना पनोता पुत्र छे। सरदार वल्लभ भाई पटेले तळ जीवन ने ऊंचू लावा माटे पोताना अथाग प्रयासों कर्या छे। तेओ एक खेडूतना पुत्र हता। एमना बाळपण पर अछळती नजर नाखीए तो एमणे सतत संघर्ष कर्यो छे अने ए संघर्ष ए प्रकारनो संघर्ष छे के जेमां એમણે ડોક્ટરની મદદ સિવાય કાખબલાય જેવા રોગને પોતાની જાતે અસ્તર ફેરવીને મટાડ્યો હતો। તેઓ નદીનું વહેણ તરીને જાતે પાર જઈને શાળામાં ભણ્યા છે। એમણે બચપણથી જ કરકસર પોતાના જીવનમાં अपनावी हती। परिणामे एमना जीवननुं जे घड़तर थयुं ए घड़तर एकदम करकसर भर्युं, संघर्षपूर्ण, बहादुरीपूर्ण अने नर्युं, तटस्थता अने निष्ठापूर्वकनुं रह्युं हतुं। आ जीवननी अंदर तेओ गांधीजी ना आंदोलनना संपर्कमां आव्या। गांधीजीना आंदोलनना संपर्कमां आव्या पछी एमणे जे सत्याग्रहो कर्या, एमणे जे आंदोलनो कर्या, ए जे आंदोलनो हता ए आंदोलनो नर्या खेडूतो माटेना, तळ जीवनना लोको माटेना, नाना माणसोने थता अन्याय माटेना आंदोलनो हता। आजादी मळवाने थोड़ा समयनी वार हती। ए समय एमणे सौथी मोटू आ देशनुं जो काम कर्युं होय तो ए काम छे आ देशना नाना नाना अने मोटा रजवाड़ाओने एक करवानुं। आ देशमां अत्यारे जेटला राज्यो छे एना करता अनेक गणा राज्यो आ देशमां हता अने आजे એ રાજ્યના વડા થવા માટે અનેક પ્રકારના સંઘર્ષો અને અનેક પ્રકારની રાજરમતો અને રાજનીતિ રચાય છે। એવા સમય જ્યારે આપણે એ સમય પર નજર નાખીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે રજવાડાઓ પોતાનું રાજ્ય શાસન છોડી અને એક ભારત માટે એકત્ર કરે બધાને, પોતાનું રાજ્ય છોડી દે અને આખો દેશ એક માર્ગે ચાલે। અર્થતંત્રમાં પણ આ ભારતના પનોતા પુત્રએ બહુ મોટી અને મહત્વની વાત કરી છે। ખેડૂતો માટે સતત આંદોલનો કર્યા છે આ દેશનું અને ખાસ કરીને ગુજરાતનું સૌથી મોટું સ્વપ્ન સરદાર સરોવર એ એમણે સેવેલું સ્વપ્ન છે જેનાથી ગુજરાત આજે હરિયાળું છે। આ દેશના ખેડૂતોના જે કંઈ પ્રશ્નો છે એની સામે જવાબો છે એ સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા જવાબો છે। આ દેશમાં જે ગામડાનો નાનકડો વ્યક્તિ એ પોતાના ઉત્પાદનને આ રાષ્ટ્રના બજાર સુધી પહોંચાડી શકે છે એની પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા રહેલી છે। સરદાર વલ્લભભાઈ પટેલ
જ્યારે અવસાન પામ્યા ત્યારે એમની પાસે માત્ર અને માત્ર એક નાનકડી મૂડી હતી, જેને હજારોમાં નહીં પણ સેંકડોમાં ગણવામાં આવી. એમની પાસે કશું જ નહોતું. એમની દીકરી પાસે થીંગડાવાળી એક સાડી હતી. આ મહાનતા આ દેશના ત્યાર પછીના અને ત્યાર સમયના કોઈ પણ નેતામાં, કોઈ પણ રાજકીય ક્ષેત્રના વ્યક્તિમાં જોવા મળતી નથી અને નહોતી. તો આ મહાન વ્યક્તિત્વને આપણે વંદન કરીએ છીએ. અને સરદાર એટલે સરદાર એવો અનન્વય આપણે હર ક્ષણે અને હર સમયે આ દેશ યાદ કરે એવી અપેક્ષાઓ રાખીએ છીએ. જય સરદાર, જય સરદાર, જય સરદાર.